Tabek ya Hussein. 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 Elbette düşman olmaz. Ben düşman. رحم الله من قرأ الفاتحة. لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله السميع العليم من الشيطان اللعين الرجيم بفضل بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين الصلاة والسلام على أشرف الأنبياء والمرسلين سيدنا ونبينا وشفيع ذنوبنا وطبيب نفوسنا الذي سمي في السماء بأحمد وفي الأرضين بأبي القاسم مصطفى محمد وآله الطيبين الطاهرين المعصومين المظلومين المنتجبين المنتخبين الذين أذهب الله عنهم الرجس أهل البيت ويطهرهم تطهيرا अज़ीज़ान मोहतरम मवालियान हैदर करार आज़ादारान सैयदुश्शहदा अबा अब्दुल्लाह अल हुसैन अलैहि सलातो व सलाम माहे अज़ा जे आपड़ा दरमियान अजी बीजी रात आवी पहुंची छे ने आहिस्ता आहिस्ता जेनी वाट जुवाती हती ए दिवसो एक पछी एक आपड़ा हाथ माथी निकलता जई रह्या छे। खुशनसीब इंसान छे के हमेशा मौका ने गनीमत समझी अने जे मौको एना हाथ में आवे एनो भरपूर लाभ ने उपयोग में लई अने पोतानी जिंदगी ने सुधारवानी कोशिश करे। आजादारी आम तो अपना दरेक ने खबर छे के मशहूर छे के शिया आजादारी करे छे अने आजादारी ना अंदर मा जे आपड़े रिवाज बनाव्यो छे ए रिवाज ना मुताबिक मजलूमे करबलानी दुखियारी मां फातिमा जहरा सलवातुल्लाह व सलामु अलैहा એમની ખિદમતમાં એમના લાલ અને શહદાએ કરબલા અલેહમુ સલાતુ વસલામનો પુરસો પેશ કરતા હોય છે। ખેર હરેકની પોતપોતાની રીતો છે, પણ ઉલમા અમુક રીતોને આપણને જે છે ઇશારો કરે છે કે જે ક્રિયા અને જે રીતો આપણે કરીએ છીએ બેશક બરાબર છે, ની જગા ઉપર કોઈ જાતનો વાંધો નથી, બરાબર છે, પણ જો અમુક ચીજ કે સોનાના અંદરમાં સુગંધ પેદા થાય તો એ સોનું કેટલું ફાઇન લાગે। સોનું ખુદ કિંમતી છે, સોનું ગોલ્ડ ખુદ કિંમતી ચીજ છે, ખુદા એના અંદર સોડમ પેદા નથી કરી। સોનામાં સોડમ આવે છે કોઈ જાતની? ખુશ્બુ આવે છે, પણ જો સોનામાં અલ્લાહ ખુશ્બુ પેદા કરી દે તો એ સોનું કેટલું કેટલું એના એની કિંમત કરતાં કેટલું વધી જાય। તો જે આપણે આ કરી રહ્યા છે ને બિલકુલ સોનાની જેમ છે, કાળા કપડાં પહેરીને આવ્યા છે, આ બધું સજાવ્યું છે, એક માહોલ ક્રિએટ કર્યા છે, સોનાની જેમ છે, બેશક સોનું છે,
પણ આના અંદર અગર સુગંધ ભેરવવામાં આવે, મેળવવામાં આવે, તો આ જ ચીજ આનાથી બહેતર તરીકાથી આપણા સામે આવી શકે છે. કેવી રીતના? ઉલમા લખે છે કે અઝાદારી સૈદુ શોહદાના અંદરમાં ઇન્સાન કોશિશ કરે બા વજુ આવે. કેવી રીતે આવે? વજુના સાથમાં આવે. જો આપણને આ બધી વાતો ઉલમાથી આપણા સાથમાં પહોંચે છે, બેશક ગમે તે હાલતમાં આવી શકે, વજુ વાજીબ નથી, પણ કયું? સૈયદ શોહદા અબા અબ્દુલ્લાહ હુસેનમાં ઇન્સાન કોશિશ કરે વજુના સાથમાં આવે. બીજું, આવે તો એ નિયત લઈને આવે કે આના અંદરમાં જે કાંઈ મને બયાન થાય, જે પણ મને કાંઈ મળે સમજવાની ચીજ, પોસિબલ છે કે ઇન્સાન અહીંયાથી નીચે ઉતરે, વાતો કરે, ગાડીમાં ચડે, ઘરે જાય, એક દિવસ કદાચ યાદ રહે, બીજા દિવસે ભૂલી જાય. ઉલમા લખે છે કોશિશ કરવી જોઈએ ઇન્સાનને કે કોઈ નવી ચીજ, કોઈ સારી વસ્તુ કે જે એની જિંદગીને સુધારી શકે, એની જિંદગીના અંદર કંઈ બદલાવ પેશ કરી શકે, તો એવી ચીજોને નોંધ લઈ લે અને અવારનવારી નોંધને વાંચે. નહીતર ઘણા અશરા સાંભળ્યા, કેટલા અશરા ચાલે છે અને કેટલા અશરા થશે, પરંતુ આપણે ઇન્સાન છે યાદ રહેતું નથી. ઇન્સાનને બનાવ્યું જ છે કે એ ભૂલ કરે અને ભૂલી જાય. તો ઇન્શાલ્લાહ આ અમુક ચીજો ઉલમાઓએ આપણને બતાવી છે. વજુ કરીને આવવાથી શું થશે? ઇન્સાનનું મગજ જે છે પાક અને પાકીઝા રહેશે, શૈતાન એનાથી દૂર રહેશે. એ તો સારું છે, અહીંયાના સિસ્ટમ પ્રમાણે જમવાનું પછી છે. આજે જ કોઈ જગ્યાએ વાત થઈ, જો જમવાનું પહેલું હોય તો માણસ બધું થાક ખાધા પછી શું થાય? પેટમાં વજન થાય, ને વજન થાય તો શું થાય? પછી આળસ થાય, ને આળસ થાય એટલે શરીર તૂટવા લાગે. નોર્મલ છે, આ સાયન્ટિસ્ટ છે, એક ફિતરતની ચીજ છે, આમાં કાંઈ ઓલું નથી, ખરાબી નથી કે આખા દિવસનો ઇન્સાન થાકે, પછી જમે, પછી શું થાય? થાક લાગે. તે તો સારું છે, પછી છે, નહીતર મારા જે ફોરો ફોરો તાલીબ ઇલમ જે ટોપમાં જ ગણાતો, તો બધે સુઈ જાય, લાગે તો મને છેલ્લે કેવું પડે કે ઉઠો માતમ કરવાની સલવાત પડે મોહમ્મદ વાલે. તો અઝીઝાન મોહતરમ, વાત અહીંયા છે કે આઝાદારીના દિવસોની કિંમત સમજી અને ઇન્શાલ્લાહ કોશિશ કરવી જોઈએ. અને આપણે એટલા માટે આપણા વિષય ઉપર આજથી શરૂ કરે છે ગુફ્તગુ કે સૈયદ શોહદા સાલારે શહીદ કરબલા, શહાદતની મેરાજનું નામ હુસેન છે. એ હુસેન એક નાના એવા કાફલાના સાથે સર જમીને કરબલા ઉપર પહોંચ્યા હતા. આજે બીજી મોહરમ પણ છે, કાલનો દિવસ બીજી મોહરમ જે છે, ઇમામે મઝલુમે કરબલાનો, કરબલાએ મુઅલ્લામાં આવવાનો દિવસ છે. હવે એક વિચાર કરે ઇન્સાન કે કરબલા, હુસેન અને હુસેનના સાથીઓ, આનાથી વધારે કોઈ ચીજ નથી. જે કાંઈ થયું ઇમામે હુસેન એના સાથીઓને કરબલાની જમીન ઉપર આ વાક્યો બન્યું. હવે અહીંયાથી આપણને જોવાનું છે, ઇમામ હુસેનની જિંદગીને મૂકી દો. ઇમામ હુસેન તો એક કોણ હતા? માસૂમ હતા. ઇમામ હુસેન કોણ હતા? ઇમામ હતા. ઇમામ હુસેન કોણ હતા? અલ્લાહના તરફથી એવા બનાવીને મોકલાયા હતા, એનાથી કોઈ ભૂલ થઈ શકતી નથી. એટલે એમનો નમૂનો મૂકી દો. બેશક નમૂનો છે આપણા માટે જિંદગી, પણ આપણે એને જોઈએ કે જેઓ એમના સાથમાં કુરબાનીઓને પેશ કરે. ઘણી વખત કહેતા હોય છે ને, આપણે વાત કરીએ મોલાના આપણે થોડા થઈ શકે, તો ઇમામ હતા એટલે આટલા રકાત નમાઝ પડતા હતા. ઘણી વખત ના વાતો કરતા હોય ત્યારે કહેતા હોય, એ થોડો આપણાથી થઈ શકે. ઘણી વખત આપણે વાતો કરતા તો ઘણી બાઈઓ પણ કહેતી હોય કે થોડો મોલાના સાહેબ, અમારું તો દિલ તો બહુ બહુ પાક ચોખ્ખું છે, દિલ સાફ હોય તો પડદાની જરૂર શું છે? મતલબ હવે આવી વાત થતી હોય તો કોઈ ફરી હું જવાબ પણ દેતો કે નઉઝુ બિલ્લા, તમારું દિલ એટલું પાક છે તો શું એ લોકોનું દિલ એટલું મેલું તું માટે પડદો કરતા? એટલે ઘણી વખત સમજવામાં ભૂલ થતી હોય છે ઇન્સાનને. એટલે હું કાલે તમને કીધું હતું કે સમજો પહેલા,
समझो ने तो घनी बड़ी चीजों खुद बखुद तमाराथी छूटी जाए। आज जाति जातना सवाल तमारी वजूद थी दूर थी जाए। पोताना नजरिया थी इस्लाम ने चलावानी जे आपड़ी जे मेंटालिटी छे दूर थी जाए। पछी आपने खबर पड़े कि आपड़ा नजरिया थी इस्लाम ने नहीं चलावानो, इस्लाम ना नजरिया थी आपड़े आपड़ी जिंदगी ने चलावानी। हवे जो एक तरफ हुसैन नु वजूद छे, हालो आपने समझी सके कि हुसैन अल्लाह ना तरफ थी आया हता, इमाम हता, माटी बधी बर्दाश्त करी सके, भूख्या रही सके, तरसिया रही सके, हाँ लाशा उपाड़ी सके, बधु गम उपाड़ी सके, हुसैन हता। बेशक हुए मानु छु, तमे मानु छु, पण हवे साथ मां जे आया हता ना ए कोई मासूम नता। ध्यान में रहे तमने आ वात। बीजा जे 71 कंपनियन इमामे हुसैन अलैहि सलातो व सलाम ना साथ मां हता, ई लोका कोई ई लोका ना हता जिने खुदाए बनावीने खास मोकलाव्या हता। जिंदगी ए लोकानी जीव जोवानी छे, पण एमांथी केटला हता जे व्यापारी पण हता, केटला एवा हता के जो मेकानिशिय पण हता, ई जमानाना जे पण चीजो ना होय, केटला एमांथी एवा पण हता के जो भणता हता एलेव पण हता, કેટલા એવા હતા કે જે પરધર્મને મૂકીને તરતો તરત આવ્યા હતા। ઘણી રીતથી ઇમામ હુસૈન જે 71ના નાના એવા કાફલાને લઈ ગયા હતા ને, એની મિસાલ અને એનો દાખલો તમને આપું તો એવી રીતના છે કે એક ઓલા થામના અંદરમાં તમે જોયું છે લોકોના ઘરમાં કે એક પોટ બનાવેલું, એક થામ બનાવેલું ને જાતિ જાતના ફૂલ એના અંદરમાં સજાવેલા હોય, એને ફારસી બોલીમાં કે ગુલદસ્તો, ખબર નહીં ફ્રેન્ચ બોલીમાં શું કે, यानी जात जातना फूलों ने एक जगह पर भेगा करीने अपने सलो में राखे छे। इमामे मजलूमे करबला एक एवो फूलों नो गुलदस्तो सजायवो होतो कि जेना अंदर हर जातना इंसान मौजूद हता। कोई एम न कही सके कि करबला में सिर्फ अरब पोताना खून ने ढोड़ी सके, कोई एम न कही सके कि करबला ना मैदान में काळो छे तो ना जई सके, हबशी छे तो ना कुर्बानी आपी सके, कोई एम ना कही सके करबला ना मैदान मा बूढ़ो छे माटे जंग न करी सके, कोई एम ना कही सके के करबला ना मैदान मा बच्चू छे माटे शहादत ना आपी सके। ए काश के समझो छो मारी वात ने तमे। करबला नु मैदान हुसैने एवी रीते गुलदस्ता ने सजाव्यो अने गुलदस्ता ने सजावीने दुनिया ने सामे मूक्यो के आओ जुओ हुसैन केवा गुलदस्ता ने लईने करबला ना मैदान मां आव्या छे। तमने अगर बुजुर्ग नी मिसाल जोवती होय तो हबीब इब्ने मजाहिर जेवा पण मळशे, अगर तमने कमसीन नी मिसाल जोवती होय तो कासिम इब्ने हसन जेवा पण मळशे, एनाथी कमसीन नी मिसाल जोवती होय ओनो मोहम्मद तमारा सामे छे, एनाथी कमसीन नी मिसाल जोवती होय अली असगर तमारा सामे, अगर बराबरी ना जवान नी मिसाल जोती होए अली अकबर तमारा सामे छे, अगर एना थी जवान नी मिसाल जोती होए अब्बास इब्ने अली अलमदार अलैहि सलातो व सलाम नी मिसाल तमारा सामे। के वो गुलदस्तो हुसैन इब्ने अली लेने आया हमारा भाई, विचार ना करी सके इंसान, काला धोरा जवान बच्चा कोई एमा कोई नुक्स काढ़ी ज ना सके। एम ना कहे कि हुसैने फेमिलियल प्रोग्राम करियो ने फेमिलियन ना लोको लेने आया अने ए लोका ने अलैहि सलाम बनाया, अमने ना बोलाया। अच्छा हुसैन एना जे खास दोस्तों होता एने लई गया ने अमने ना बोलाया। फातिमा नो लाल मदीना नी मस्जिद थी मदीना थी बोलता बोलता करबला सुधी आया कि हूं जाऊं छु आवु छे, काले एम न कहता कि अमने न बतायवु अने हुसैन धेपार थी गया अने हैला गया ने वा शहीद थी गया। मजलूमे करबला बोलता बोलता मदीना थी हरेक मारा पास टेम नथी कि एक 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 चीजों ने बयान करता, मक्का शू एक मुसलमान ने इटली अक्कल ना पूगे कि मक्का ना अंदर वा हजना बे दिवस बाकी छे अने जे मक्का छे जे काबा छे जेना वारिस छे आ लोको ए काबा ने मुकी अने हज ने मुकी ने जई रिया छे। केवी केवी जगह पर इमाम हुसैन ने जगाईडा छे बताने, उठो गफलत मा छो हूं क्या जई रियो छु, रिवायत ना अंदर मा या सुधी मौजूद छे कि मजलूम करबला पोतानो नानो एवो काफलो लईने निकळ्या मदीना ना बारे, बराबर ध्यान थी सांभळजो, जेवा बारे निकले छे
તો રાવીનો એક ખેતર હતો. એક મરતબા ઇમામે હુસેનને આવતા જોઈ છે, અને જ્યારે જોઈ છે તો કે છે, ફરજંદે ઝહરા ક્યાં, બધાને લઈને. તો ઇમામ હુસેન શું કહે છે કે હું મકસદ માટે જાઉં છું, મારો મકસદ આ છે. તો કે છે, મોલા ઠીક છે, અહીંયા સુધી આવી ગયા છો, તમે ખેતરમાં તશરીફ લઈ આવો. કેને આપણે કોઈ ફેર આગા સાહેબ ફરતા ફરતા બજારમાં જતા હોય, કોઈ દુકાન દેખાઈ જાય કે આગા સાહેબ પગલા કરી દો ને. ચલો મોમિન નો કીધું છે કે આલિમ છે, દુઆ દેશ. તમે જુઓ, આને પણ એમ જ કીધું, ઇમામ મકસદ બતાવે છે. ઇમામ કે છે હું જાઉં છું, મારો મકસદ આ છે. મતલબ કે ઇમામ એને જગાડે છે કે ઉઠ ભાઈ, તારા દિલમાં અગર મારી મોહબ્બત છે તો હું આ મકસદ માટે નીકળ્યો છું. એ કે ના, ખેતરમાં આવો ને. ઇમામ કે ખેતરમાં શું કામ છે? કે મોલા, ખેતરના અંદરમાં એક કૂવો છે અને કૂવાનું પાણી બહુ ઊંડું હાલું ગયું છે, નીચે હાલું ગયું છે તરિયામાં, અને મને આ ખેતરના અંદર જે આ ખજૂરના જે ઝાડ છે, ટ્રીઝ છે, પ્લાન્ટ લગાવ્યા છે, મને બહુ મહેનત પડે છે પાણી ખેંચવાની અને એ જે છે ખેતરમાં એ લોકોને ઝાડને પાણી દેવાની. તમે તો ફરજંદ રસૂલ છો, તમે દુઆ કરશો તો શું થશે, પાણી ઉપર આવશે. ઇમામ હુસેન અલૈહિ સલાતુ વસલામ કહે, તારી મારેફત મારા સાથે એટલી જ છે કે હું દુઆ કરું ને તારું પાણી નીકળે. તો હું કેટલા માટે કહું છું, ઓળખીએ આપણે પહેલે ધર્મને ઓળખે. ખુદ હુસેન મોજુદ હતા તો આટલી મારેફત હતી. તો હુસેનને કે 1400 વર્ષ થઈ ગયા તો કેટલી મારેફત બાકી રહી ગઈ છે. ઇમામ ગયા, ઇશારો કર્યો, કૂવાનું પાણી ઉપર આવ્યું, ઇમામ એને પીધું અને પોતાનું પીતેલું પાણી પાછું કૂવામાં ફેંક્યું. કહ્યું, જ્યાર સુધી તું છે ને તારી તમન્ના છે, આ કૂવામાંથી પાણી ઓછું નહીં થાય. હવે મને તમે એમ કહો, રિવાજ સાંભળી લીધી ને, હવે મને તમે મને હવે આનો નતીજો આપો. એક ચીજ માટે હું નીકળ્યો હું, મને શદીદ જરૂરત હોય, અને તમે વચમાં એમ કહો કે હાલ કાંઈ વાંધો નથી, આ મારું કામ પતાવી દે ને, કામ પતી પણ જાય અને પછી તેમ છતાં પણ હું ખાલી શુક્રિયા તમારા સાથમાં ને આમ ને. મઝલુમે કરબલાને ખબર છે કે આટલો મોજીજો બતાવું છું, તેમ છતાં આના પેટમાંથી પાણી ડગવાનું નથી. યાની ઇમામને સિર્ફ નથી કોઈ હોતા કે આગા સાહેબને સિર્ફ તાવીજ માટે જ તાવીઝ બનાવતા તો આગા બરાબર, દુઆ દેતા આવડતું હોય તો આગા બરાબર. મસલન દાખલો આપું છું, ફલાણાના જબાનમાં બહુ તાકાત છે, લખી દે તો થઈ જાય પરબાર. યાની એની નજરિયો, એની ફિલોસોફી, એની એની એનું વિઝન એટલું છે કે આ માણસમાં આટલું હોવું જોઈએ તો બરાબર. એક આવ્યો કે ના, એને મસલન મજલિસ બરાબર, મને એમાં બરાબર દેખાય છે. ત્રીજો કે ના, એનો અખલાક બહુ સારો છે, બોલતો નથી, ડાયો છે, હંમેશા બિચારો નમેલો રહે છે, એના વિઝનથી જોઈએ છે. એટલે કહેવાનો મતલબ છે કે ઇન્સાનને જે વિઝનથી જોવું જોઈએ એ વિઝનથી ઇન્સાન જોતો નથી, પોતાના વિઝનથી ઇન્સાન જોતો હોય છે. એ જ સેમ પોઝિશન ઇમામોના સાથમાંથી. કોઈ ઇમામને એટલા માટે જોયા કે આ ફરજંદે ઝહરા છે, એનો મુસાફો લેશું અને એને હાથને ચૂમશું તો અલ્લાહનો રસૂલ રાજી થશે, બસ એટલું જ એનું વિઝન હતું. કોઈ આવ્યા ઇમામના પાસે કામ કરાવ્યું, ઇમામ હું બે ઓલાદ છું, મને ઓલાદ આપો, ઇમામ અલૈહિ સલાતુ વસલામ દુઆથી ઓલાદ થઈ, મેરસી શુક્રિયા, બસ થઈ ગયો, એટલો જ ઇમામ અલૈહિ સલાતુ વસલામ સાથેનો લગાવ હતો. ખબર, સમજો છો કે ના મારી વાત? હર ઇન્સાનને પોતપોતાના રીતથી લગાવ હતો. હતા હજારો મુસલમાન મદીનામાં, મક્કામાં, કુફામાં, રાસ્તામાં, જે પણ જે જગ્યાએ મક્કામાંથી ઇમામ ગુઝૈરા, પણ હર એકનો નજરિયો મહદૂદ હતો. ઇમામ અલે સલાત વસલામના સાથમાં જેવી રીતે જોડાવું જોઈએ એવી રીતે જોડાઈ શક્યા નહીં, કારણ કે એમના પાસે બસીરતની કમી હતી, એમના પાસે નિયતની કમી હતી. ઇન્શાલ્લાહ એના ઉપર આવું છું. તો કહેવાનો મતલબ એમ છે કે આટલા હજારોના વચમાં ઇમામોના આટલા મોજીજા જોયા પછી પણ, ઇમામ અલે સલાતો વસલામને રૂબરૂ જોયા પછી પણ ઇમામના મિશનમાં ન જોડાઈ શકે, ફાયદો શું થયો? મને એમ કહ્યું,
ઇમામ અલે સલાતુ વસલામના લશ્કરના અંદરમાં ઇમામ અલે સલાતુ વસલામ જેને લઈને આવ્યા એમાં ઇન્સાન જોડાઈ ના શકે. શું ચીજના કારણે? ભાઈ, અહીંયા સુધી તમને લાવવાનો મકસદ છે કે હવે જે ન જોડાઈ શક્યા, જે દૂર થઈ શક્યા, થઈ ગયા અને જે રહી ગયા ઇમામની લિસ્ટમાં, હવે જ્યારે એ લોકો ઇમામ અલે સલાતુ વસલામના પાસે રહી ગયા, વાત અહીંયાથી આપણે શરૂ કરવાની છે. તમને લઈ આવ્યો એક પોઈન્ટ સુધી, તાકી તમારું મગજ આખું જમાનાના અંદરમાં જે બનતું હતું ને 61મી હિજરીમાં, 60 હિજરીમાં, એ આખું પ્લેટફોર્મ લઈ આવ્યો કે ઇમામ અલે સલાતુ વસલામ તરસ્યા કેમ રહી ગયા, ઇમામ અલે સલાતુ વસલામ જુલ્મ કેમ થયો, શું ચીજની કમી હતી કે જે કોમના અંદરમાં મોજૂદ ન હતી. ખુદા ના ખાસ્તા આજે પણ શું કરી કમી આપણામાં મોજૂદ છે કે નથી મોજૂદ, એ જોવાનું છે. હવે ઇમામ લશ્કર સાથે આવ્યા, બરાબર ધ્યાનથી સાંભળજો, સંખ્યા કેટલી કેટલી સંખ્યા? 72 ની સંખ્યા. યાની ઇમામ એક, એને મૂકી દો તો સુશાંતિ ઓન્સ, હા, 71. બરાબર ધ્યાનથી સાંભળજો, આપણા પાસે બે ઝિયારતો એવી છે જેમાં શોહદાના નામ આપ્યા છે. એક છે ઝિયારતે રજબિયા અને એક છે ઝિયારતે નાહિયાએ મુકદ્દેસા. બરાબર ધ્યાનથી સાંભળજો, અને આ બંને ઝિયારત, ઝિયારતે નાહિયાએ મુકદ્દેસા, ક્યારે નાહિયા પડે છે આપણે ઝિયારતે નાહિયા? ઇન્શાલ્લાહ ખુદા નસીબ કરે આપ સર્વેને, હું દુઆ કરું છું, મારા માટે તમે દુઆ કરજો. કરબલામાં તમે જાઓ ને, એક મકામ છે, મકામે ઇમામે ઝમાના, કે છે કે એ જગા ઉપર કોઈ જાય અને આ ઝિયારત, ઝિયારતે નાહિયા પડે, બહુ સવાબ છે. હતા કરબલાના અંદરમાં કોશિશ કરજો ઝિયારતે નાહિયા પડવા, બહુ જ ફઝીલત, બહુ જ ફઝીલત. આ બે ઝિયારતો, ઝિયારતે નાહિયા અને ઝિયારતે રજબિયા, અને એ પણ જે આપણા હાથમાં આવી છે એમ નથી કે કોઈ બીજી રીતે આપણા હાથમાં આવી છે. એક કિતાબ છે જેને વારંવાર ઉલમા પોતાની મજાલિસના અંદરમાં કહે છે, નામ છે બિહારુલ અનવાર. કોણ લખી છે? અલ્લામા મજલિસ. એના વોલ્યુમ નંબર 110. બરાબર ધ્યાનથી સાંભળજો, બંને ઝિયારતો, ઝિયારતે રજબિયા અને ઝિયારતે નાહિયા, વોલ્યુમ નંબર 110 ચેક કરજો તમે. જે આ બંને ઝિયારતોના અંદર શોહદાના નામ લેવામાં આવ્યા છે. શું લેવામાં આવ્યા છે? શોહદાએ કરબલાના નામો લેવામાં આવ્યા છે. અને જ્યારે શોહદાએ કરબલાના નામો લેવામાં આવ્યા, આપણે કહે છે 72-71, પણ જ્યારે તમે ઝિયારત નાહિયામાં અગર ગણતરી કરશો ને આમામામાં, તો 81 નામ છે. કેટલા? કાતરો એ 81 નામ, 80 ને 1. હજી સુધી કે છે કેટલા છે? 72. બુઝુર્ગે બોલ્યા 72, બચ્ચાઓ બોલ્યા 72, આ બોલ્યા 72, પણ ઝિયારતે નાહિયા મુકદ્દેસામાં કેટલા નામ છે? 81. બની હાશિમ જે ઇમામ સાથમાં લઈને ગયા હતા, આપણે કેટલા ગણે છે? 18 બની હાશિમ, કે છે ને 18 હતા. તમે ઝિયારતે નાહિયાને વાંચો, એના અંદર કોણતે કરો, 17 બની હાશિમ લખી છે, જે ઇમામે હુસેનની ફામીમાંથી હતા. હવે આગળ વધી ઝિયારતે રજબિયા તરફ. ઝિયારતે રજબિયામાં જ્યારે આપણે જોજો શોહદાના કેટલા નામ છે, તો ઝિયારતે રજબિયામાં શોહદાના નામ જે ઇમામ અલહી સલાતો વસલામની રિવાયતોથી લેવામાં આવ્યા છે, 81 નામ. કાત્રોવેન વિથ 8 અને 8, 72, 81, અને આમાં કેટલા થઈ ગયા? 81. હવે આખું તમે સમજો પેલા વાતને, કે જ્ઞાતા અસલ તાદાત અને સંખ્યા શોહદાએ કરબલાની હતી કેટલી. અને આ પોતે કહે છે કે બની હાશિમના 13 જ જવાનો હતા.
તમે જ્યારે તે રજબિયા પડશો તો એમાં બની હાશીમની સંખ્યા જે છે 13 જ બતાવે છે. હવે જ્યારે ઇમામોથી આ રિવાયતો આવી છે, ચાહે જ્યારે તે નાહિયે મુકદ્દેસા હોય ચાહે રજબિયા હોય, તો 72 નામો ક્યાંથી આવ્યા? વિચાર કર્યો છે તમે કોઈ દિવસ? કરબલાના શહીદો કેટલા નંડા હતા ને, હું નંડો હતા બચ્ચાઓની જેમ. તો ઓલી ભણાવવા વાળી બાઈ ભણાવતી કે કરબલાના શહીદો કેટલા? 72 છે. તો આવ્યા ક્યાં ત્યાં 72? રિવાયતોમાં લખેલું છે 81, બીજી રિવાયતમાં 86, ઓલામાં 17 બની હાશીમ, આમાં 13 બની હાશીમ, અને આપણે તો બચપનથી નંડેથી સાંભળેલ શોહદા કરબલા એટલે કેટલા? 72. તો આવ્યા ક્યાં ત્યાં 72 નામો? એની પણ રિવાયત છે કે આ 72 નામો જે આજ સુધી આપણને ભણાવવામાં આવ્યા છે અને આપણે ભણી રહ્યા છે અને સમજાવે છે લખે પણ છે, એ આવ્યા છે અબુ મખનફ યા અબી મખનફના પાસેથી. એક મક્તલ છે, મક્તલની ચોપડી, એ મક્તલની ચોપડીનું નામ છે અબુ મખનફ યા અબી મખનફ, જે તમે ઉચ્ચારથી બોલો. બરાબર ધ્યાનથી સાંભળજો આ વાતોને. અને જ્યારે આપણે ચોપડી તરફ જોયું, અહીં મક્તલને વાંચ્યું, ત્યારથી આપણા પાસે આવ્યા કે એમાં જે છે કરબલામાં 72 શોહદા છે. કેટલા? 72 શોહદા છે. હવે અબી મખનફથી પૂછ્યા આપણે કે ભાઈ તું આજ ચોપડી લખી કે કરબલાના મેદાનના અંદર આ જંગ થી આમ થયો તેમ થયો આટલા શોહદા, તને કેવી રીતે ખબર પડી? અબી મખનફથી ખબર પડી કેવી રીતના? એ કે છે હું જે છે આ વાતોને ઓના પાસેથી લીધી કે જેનું નામ છે અબ્દુલ્લા બિન ઝહાક. અબ્દુલ્લા બિન ઝહાક કોણ છે જેના પાસેથી તું લઈ આવ્યો કે એના પાસે 72 નામ છે શોહદા કરબલાના? અઝીઝાને મોહતરમ, અબ્દુલ્લા બિન ઝહાક કે છે કે હું કરબલાના મેદાનમાં ઇમામ હુસેન અલી સલાતો વસલામના તરફ મોજૂદ હતો. ઇમામ અલી સલાતો વસલામના સાથે કોન્ત્રા કર્યા હતા. શું કોન્ત્રા હતા? મોલા હું તમારા સાથે કરબલા આવું છું, કરબલામાં આવીશ પણ, કરબલાના અંદર હું રહીશ પણ, કરબલામાં જ્યારે જંગનો મોકો આવશે હું જંગ કરીશ પણ. એને જંગ જ્યારે કરતો હતો તો ઇમામ અલી સલાતો વસલામ એને દુઆ પણ દીધી કે જો અબ્દુલ્લા બિન ઝહાક અલ્લાહ એના મા બાપને બક્ષી દે. ઇમામ ખુદ એના માટે દુઆ પણ કરી હતી. પણ છેલ્લે આવીને શું કીધું? જ્યારે મોલા હું જોઈશ ને કે હવે બધું પતવામાં છે લશ્કર ને બધું, હું તલવાર મિયાનમાં રાખી નહેલું જઈશ. અબ્દુલ્લા બિન ઝહાક શું કીધું? મોલા કોન્ત્રા આપણા આવી રીતના શરતા અમારી. ઇમામને પણ ખબર હતી કે એક એવો પણ તો હોવો જોઈએ ને કે જે જઈને દુનિયાને બતાવ. તો એણે એમ પણ કર્યું, આ ઇમામ સાથે રહ્યો, ભૂખ્યો રહ્યો, તરસ્યો રહ્યો, તકલીફો બરદાશ્ત કરી, જંગ પણ કરવા ગયો, મારી મારીને પણ આવ્યો, પણ છેલ્લે પોતાના શરતના મુતાબિક કરબલાનું મેદાન મૂકીને હાલ્યો ગયો. એ અબ્દુલ્લા બિન ઝહાક જઈ અને એણે પોતે આખી કરબલાનો ઇસ્તવાર કર્યો, કારણ કે એ ઇમામ અલી સલાતો વસલામના સાથમાં ઇમામના ખયામમાં હતો. અને એણે જઈને કીધું કે ઇમામના સાથમાં કરબલાના મેદાનના અંદરમાં ઇમામને મેળવીને 72 શોહદા હતા. તમે જો ક્યાંથી કેવી રીતે રિવાયતો આપણા સુધી પહોંચી છે. આ બચ્ચાઓ માટે હું ખાસ પડું, તાકે લોકોને ખબર પડે શોહદાએ કરબલા ઉપર આપણે વાત કરવા જઈ રહ્યા છે. આ જે 72 નામો છે એવી રીતના આપણા સુધી પહોંચ્યા. તો હવે અહીંયા બીજો સવાલ પોઝ થાય છે, તો મોલાના ઓલા 81 ને 88 નું કેમ થશે? બચ્ચાઓના દિલમાં સવાલ તો થાય ને, 72 નું તો તમે મસલો હલ કરી દીધો, હવે 81 ને 88 નું કેમ થશે? એનો પણ જવાબ આપું, તાકે આ બચ્ચાઓના દિલ અંદર આ વાત રહી જાય. કારણ કે ઇલમી વાતો સાંભળવી જોઈએ, ખાલી વાક્યા તો પડાવો બરાબર ના કહેવાય, આ બધી ઇલમી વાતો પણ સાંભળો. ઇલમી દિનની જગા છે, કારણ કે તેમ નથી કે તમે આ બધી ચોપડી ઉથલાવા જાઓ, કમસે કમ આના બાને તમે ઘણી ચીજો સમજી લ્યો. ખબર કેમ પડશે એટલે 81 ને 88 ને 72? જે 72 નું બયાન છે ને કરબલાના પ્યોર શોહદા છે, કરબલામાં શહીદ થયેલા છે,
न करबला पहला न करबला बाद, कारण के करबला जे छे ने एक करबला नो वाक्य बनवा पहला ना अने वाक्य बनिया पछी ना, त्रण जातना शोहदा छे અને એ બધાયને શહદાય કરબલા કહેવામાં આવે છે. કમસે કમ એ લોકો શહાદત જે દીધી કરબલાના રિલેટિવ દીધી છે. કરબલાના વાક્ય બનવા પહેલા કુફાના અંદર કોણે શહાદત આપી? અલહમદુલિલ્લાહ, જનાબે મુસ્લિમ ઇબ્ને એમના સાતમા જનાબે હાની, જનાબે સુલેમાન. કરબલાના વાક્ય બાદ જ્યારે કાફલો પહોંચે છે ઇબ્ને ઝિયાદના દરબારના અંદરમાં, અને મલઉન ઇમામ હુસેન અલે સલાતો સલામના સરને અને સૈદાનીઓને કેદ કરીને લાવે છે, અને એ વખતે દરબારના અંદરમાં એક શખ્સ બેઠો જેનું નામ તારીખ લે અબ્દુલ્લા ઇબ્ને હફીફ. એને ખબર પડે છે કે આ ફરજંદે ઝહરા નો સર છે, અને આવી રીતે અહેલે બૈતનો ખાનદાનને કેદ કરીને લાવ્યા છે. ઉભો થઈ જાય છે તલવાર લઈને. જ્યારે ઉભો થાય છે તલવાર લઈને તો શું થાય છે? એના સાથમાં શહીદ કરવામાં આવે છે. એવી જ રીતે બીજો શખ્સ હફ્ફાબ બિન મુહન્નદ ઇમામ હુસેનના સરને નેજા ઉપર જોઈ છે કે છે વાય થાય તમારા ઉપર મલવું, તમે ફરજંદે ઝહરાના સરને નેજા ઉપર લઈને આવ્યા છો. એની પણ શું કરવામાં આવે છે? શહાદત. એવી રીતના જ્યારે કરબલા પહેલાના, કરબલાના મેદાનમાં અને કરબલા બાદના એ તમામ શહદાને જ્યારે એક જગા ઉપર લાવવામાં આવે છે, ત્યારે આ સંખ્યાનો ઘટાડો ને વધારો થાય છે. કે જ્યારે તે રજબિયામાં 88 અથવા ઓલામાં 81 આ બધી શહદાને સાથમાં લાવવામાં અને એને આજુબાજુ કરવાના અંદરમાં આ સંખ્યામાં વધારો ઘટાડો છે. બાકી કરબલાના મેદાનના અંદરમાં અગર જેટલા શહદા આવ્યા હતા એ 71 હતા, અને સાથમાં એક ઇમામે મઝલુમે કરબલા અલહી સલાતો વસલામ તક સલવાત પડે મોહમ્મદ વ આલે મોહમ્મદ પર. તો આ શહદા એ કરબલા કે જેની તાદાત અને જેની સંખ્યા મઝલુમે કરબલા કરબલાના મેદાનમાં લઈને આવ્યા. જંગો તો એના પણ ઘણી બધી થઈ ગઈ. આ પહેલી જંગ નથી કરબલાની, ઇસ્લામની જંગ આ પહેલી છે. હું સવાલ કરું છું તમારા બધાથી, શું ઇસ્લામની પહેલી જંગ છે કરબલા? છે પહેલી જંગ? પહેલી જંગ કઈ છે? સૌથી પહેલી ઇસ્લામી જંગ કઈ છે? બદ્ર. તો બદ્રમાં પણ તો શહીદ થયા ને લોકો, સાતમાં હતા કે ના હતા? એના પછી ઓહદ થઈ, એના પછી બીજી ઘણી જંગો થઈ. પણ કેમ ઇન્સાન તમન્ના એમ કરે છે કે ફયા લૈતની કુંતો માકુમ, એ પરવરદિગાર હું તમન્ના કરું છું કે બદ્રના શહીદોમાંથી થાવ. કોઈ જગ્યાએ તમન્ના સાંભળી તમે? કોઈ એમ આવીને બોલ્યો કે પરવરદિગાર ઓહદના જે શહદા હતા, શહીદો હતા, એ લોકોની શહાદતની જેમ મારી શહાદત થાય? તમન્ના કરે ફયા લૈતની કુંતો, શાયદ હું તમારા સાથમાં હોત. જમલમાં જંગ થઈ એમાંય શહીદ થયા, સિફિનમાં જંગ થઈ એમાંય શહીદ થયા. પણ કોઈ આજ સુધી તમન્ના નથી કરતું. તમન્ના અગર કોઈ કરે છે કે અમને એ શહાદતના જેમ થાવું છે, તો સિર્ફ શહદાએ કરબલાની શહાદતની તમન્ના કરે છે. કેમ? એમ સમજણ પડે છે મારી વાત? બીજી જંગોના અંદર પણ શહદા થયા, એમની શહાદત ઉપર કોઈ તમન્ના નથી કરતો. પરવરદિગાર અમને એવી જંગની અંદર જે છે તમન્ના છે કે અમે શહદાએ બદ્ર થઈ જાય, અમે શહદાએ ઓહદ થઈ જાય. પણ કરબલાના શહદાની જ્યારે વાત આવે છે તો ઇન્સાન કે છે ફયા લૈતની કુંતો માકુમ ફહફૂઝ માકુમ, એ કાશ અમે કરબલામાં હોતા, અમે પણ તમારી સાથમાં હોતા અને જંગ કરતા અને ફૌજે અઝીમ ઉપર પહોંચતા. તો કાંઈક તો છે એવું ભાઈઓ, બદ્રના શહદાઓથી અલગ, ઓહદના શહદાથી અલગ,
જમલના શહદાથી અલગ, નહેરવાનના શહદાથી અલગ જે જંગો છે એ શહદાઓથી કરબલાના શહદાના અંદર કાઈક તો એવી કાલિતે છે. સમજ્યા વાતને તમે મારી? કાઈક તો એ લોકોના અંદર ખાસિયત છે, કાયક તો એના લોકોના અંદર સ્પેશિયાલિટી છે કે જે ઓ લોકોના અંદરમાં ન હતી. ઇન્સાન તમન્ના એ લોકો સાથમાં જવાની નથી કરતો, ઇન્સાન તમન્ના આ લોકોના સાથમાં જવાની કરે છે. અઝીઝાને મોહતરમ, કાયક છે આ શોહદાએ કરબલાના અંદરમાં કે દુનિયા મરવા પણ ચાહે છે તો એ લોકોની સીરત ઉપર, તમન્ના પણ કરે છે તો શોહદાએ કરબલાની સીરત ઉપર. બીજા કોઈ શોહદાના બારામાં કોઈ ઇન્સાન તમન્ના નથી કરતું. તમે જુઓ, જંગો તો ઘણી થઈ. આજે જરાક મોજું મારો અઘરો થઈ ગયો, જે ઓલો સિમ્પલ હતો એ ઇન્શાલા કાલથી પાછો આવી જઈશ. એક જરાક અઘરો થઈ ગયો આજનું લેસન મારું, પણ આ સમજવું વાજીબ છે આપણા બધા માટે. તમે જુઓ, રસૂલે ખુદા સાથે પણ લોકો ગયા, એમના પણ સહાબી હતા. ઇમામે અલી અલૈહિ સલાતુ વસલામનો જમાનો તો એમના સાથે પણ સહાબી હતા. ઇમામે હસનનો જમાનો એવો એમના પાસે બી સહાબી હતા. ઇમામે હુસેનનો જમાનો એમના પાસે બી સહાબી હતા. પણ તમે વિચાર કરો, ઇમામે મઝલુમે કરબલા કેમ એમ બોલ્યા કે જેવા બા વફા અસહાબ મને મૈલા એવા મને મારા નાના રસૂલે ખુદાને મૈલા, ને મારા બાબા અલીએ મુર્તઝાને મૈલા, ને મારા ભાઈ હસને મુશ્તબાને મૈલા. કેમ એમ? કેમ? એટલા માટે કે જ્યારે અલ્લાહના રસૂલ લઈને જતા હતા ને, તો અલ્લાહના રસૂલ પર આંગળી ઉપાડતા. અલ્લાહના રસૂલ કહેતા કે અહીંયાથી તમે ડગજો ના, અલ્લાહના રસૂલની પીઠ ફરે તો ડગી જાય. એનો એક દાખલો જંગે ઓહદ છે, જેમાં અલ્લાહના રસૂલના દાંત શહીદ છે. અલ્લાહના રસૂલ કીધા કે આ ડુંગરથી આ મોન્તાનીથી નીચે ના ઉતરજો, તીરો લઈને બેઠા રહેજો. પણ શું થયું? જોઈ કા તો જંગ જીતી રહી છે, માલ એ ગનીમત વેચાઈ જાય ને આપણે મોન્તાની ઉપર બેઠા રહી જાય. તો અલ્લાહના રસૂલના સાથે જે સહાબીઓ હતા ને જંગ કરવા ગયા હતા, કાંઈક ને ક્યાંક નિયતમાં માલે દુનિયા હતી, પ્યોર ન હતા, અમુક ટકા જ પ્યોર હતા. કાશ મારા આ એનાલિસિસને તમે સમજી શકો ભાઈઓ. પ્યોર 100% લઈને ગયા ને, 100 માણસમાં શાયદ બેચારા 5-10, 100-100% પ્યોર ના હતા. ગયા હતા લાલચમાં, જેમ કે અલ્લાહના રસૂલની રિવાયતના અંદરમાં છે ને કે એક માણસ ખૂબ લડતો હતો, ખૂબ લડતો હતો. તો કે યા રસૂલલ્લાહ, જો તો કેવી જંગ કરે છે આ માણસ, વાક્યન ખરેખર તમારા પર જાણ. કારણ ના એમ નથી, એ જંગ એટલે કરે કે જલ્દી જંગ ખતમ થાય તો માલી ગનીમત મળે તો લઈને ઘરે હાલતો થાવ. યાની કહેવાનો મતલબ છે પ્યોર નહોતા, પ્યુરિટી નથી લોકોના અંદરમાં. ઇમામ અલીનો જમાનો લઈ લો તમે, મોલાએ કાયનાત કુફા વાળાને કે હાલો જંગનો ટેમ છે, તો કે મોલા અટણ તો બહુ ઠંડી છે, ના થાય. કેમ જંગ થાય આવામાં ઠંડકમાં? ગરમી આવી, આ મોલા ગરમી છે તો ખજૂર પાકશે, ખેતરમાંથી ઉતારવાનો છે, પૈસા કમાવાના, ગરમીમાં ના થાય જંગ. જેમાં આગા કહેતા હોય કે આવો આ આગા સાહેબ, ના થાય ના થાય ના થાય ના થાય, બધું ઘરે કરી નાખે છે. અમે તો યુટ્યુબમાં આ બાજ જોઈ નાખી છે. તો એક ફેરે હસતા હસતા કીધું કે યુટ્યુબમાં તમે અઝાદારી કરો છો, યુટ્યુબમાં બધું જોઈ નાખો છો, અલ્લાહ યુટ્યુબમાં જન્નત બતાડી દીધી વાતો? અલ્લાહ તાલા એમ કે તો બધું યુટ્યુબમાં જ કર્યું છે, મજલિસ ને માતમ ને બધું. તો હવે કયામતના દિવસે યુટ્યુબમાં તને જન્નત બતાડી દે, થઈ ગઈ વાર્તા. ઘરે આવે તો કે આગા સાહેબ ના થાય ને અંબુતિયા છે, મૂકે તો કે ના થાય આગા સાહેબ સવારના અમને આ પ્રોબ્લેમ છે, બપોરના તો કે આમ પ્રોબ્લેમ, રાતમાં તો કે આ પ્રોબ્લેમ. કોઈ પણ રીતથી તૈયાર. મોહલા અલી સાથે પણ એવું જ હતું. અલી કે હાલો તો કે ઠંડી છે, હવે ગરમી આવી તો કે હાલો તો કે હવે તો બહુ ગરમી છે. અને જો પકડીને લઈને પણ ગયા ને,
તો અલી ના લશ્કરના અંદર ઘણા એવા હતા કે અલી ને કેવું પડ્યું કે માવિયા બાતિલ ઉપર છે, હું હક ઉપર છું, તેમ છતાં માવિયા થી જે લડવા આવ્યા છે હું મારા 10 દેવા તૈયાર છું, માવિયા નો એક અગર મારામાં આવી જાય છું. આ મોલાય કાયનાતના બયાન છે આ બધું. મતલબ શું થયો કે અલીના સાથે પણ પ્યોરિટી ન હતી. ઇમામ હસનના સાથમાં તમે જોઈ નાખો, ઇમામ હસને મુશ્તબા લશ્કર તૈયાર કર્યા અને આખીરમાં શું થયું, પૈસાની પોટલીઓ બધાના પાસે પૂઈ ગઈ, મોટા મોટા સરદાર ફરી ગયા, હસન જંગ માટે તૈયાર થયા હતા અને જંગને શું કરવી પડી, બંધ રાખવી પડી. મતલબ શું થયું કે ઇમામ હસન સાથે પણ પ્યોરિટી ન હતી, પણ લાખો કરોડો દુરૂદ સલામ અઝમતે શોહદાએ કરબલા ઉપર, કે હુસેન દીવો ઠાર્યો તો પણ એ જ હતા, દીવો બોળ્યો તો પણ એ હતા, અને ઝૈનબે કુબરાએ કહ્યું મને શક છે તો તલવારો પોતાના ગરદન ઉપર રાખીને કહ્યું, એ ઝૈનબ બોલો તમારી અમારી તલવારો મારા ડોકને હમણાં અલગ કરી નાખી. શ્યુરિટી હતી, ખબર છે જીત હશે. કઅન્નહુમ બુનિયાનુન મરસૂસુન, આ એવા મજબૂત ભીત જેવા છે કે જેને શીશો પીવરાવ્યો છે. કુરાન કહે છે જીત આશે નહીં ડગે, સામે મોત આવશે તો નહીં ડગે, જે પણ થાય નહીં ડગે. એટલા માટે ઇમામ હુસેન જ્યારે આ લોકોને જોયા કે આ લોકો એવી રીતના થઈ ગયા છે, પછી કહ્યું કે આવા અસહાબ ના મારા નાના ને મહિલા, ના આવા અસહાબ મારા બાબા ને મહિલા, ના આવા અસહાબ મારા ભાઈ ને મહિલા, જે અસહાબ અલ્લાહે હુસેન ઇબ્ને અલી અલૈહિ સલાતુ વસલામ ને નસીબ ફરમાયો. માટે દુનિયા તમન્ના કરે છે કે શોહદાએ કરબલાની જિંદગી તરફ, ફયા લૈતની કુંતુ માકુમ. એટલા માટે કહે છે કે અગર અમારી મોત આવે, અગર અમને જિંદગી કામયાબી જોઈએ, આખિરતમાં ફૌઝન અઝીમાની મંઝિલ ઉપર પહોંચવું છે, તો પરવરદિગાર શોહદાએ કરબલા જેવા બનાવો અમને. કારણ કે લોકો કેવા હતા, ઈરાદાઓના અંદર મજબૂત હતા. તમે જો નાફે અબિન હિલાલ, આખરી વાત ને મસાહેબ તરફ, નાફે અબિન હિલાલ તમે જો કેવી રીતે બોલે છે, જ્યારે હુસેન દીવાને બોએ છે ને, હું પરમ દિવસે વાત કરી હતી, નાફે અબિન હિલાલ ઉભા થાય છે, દીવો જ્યારે બોલે છે મામ હુસેન કે કેમ જ્ઞાને તમે બધા બેઠા છો, તો સહાબીઓના વચમાં નાફે ઉભા થાય છે અને ઇમામ અલે સલાતો વસલામ સામે જોઈ છે અને શું કહે છે, ઇન્ના અલા નિયાતિના, એ હુસૈન ઇબ્ને અલી અલેહિ સલાતો વસલામ, એ ફરઝંદે ઝહરા, અમે લોકો તમારા પાસે કેમ આવ્યા છે, ઇન્ના અલા નિયાતિના વા બસાઇરના નુઆદિમન આદાહુ વ નુઆલિમન વાલાકુમ વમા કરહના લિકાઇ રબ્બે. અમે એટલા માટે નથી આવ્યા કે કોઈ અમને ભણાવીને મોકલાવ્યા હોય, એટલા માટે નથી આવ્યા કે અમે માલ ગનીમતની કોઈ લાલચમાં આવ્યા હોય. એ ફરઝંદે ઝહરા, અમારો અહીંયા આવવું તમારા માટે, અમારી નિયતો મજબૂત ઈરાદાઓના સાથમાં આવ્યા છે. અને બીજી વાત, વબસાઇરના, પૂરતી બસીરત અને પૂરતી જે છે મારેફતના સાથે આવ્યા છે. હવે દુનિયાનું જે અમારા ઉપર ગુજરવું એ ગુજરી જાય, અમે તમારો સાથ મૂકવાના નથી. અને માટે તમે જો નાફે ને જ્યારે લઈ જાય છે જંગ કરતા કરતા, કેદ કરી અને લઈ જાય છે એમને ઓના પાસે, ઉમરે સાદ પાસે કરબલામાં, તો ઉમરે સાદ કહે છે નાફે તું કેટલા માણસોને અમારા શહીદ કર્યા, તો શું કહે છે, 12 માણસોને હું ગણા તારા કે જેને હું આ દુનિયાથી કામ પતાવ્યું, અને કેટલાને જખમી કર્યા મને ખબર પણ નથી. નાફે તમે વિચારો, સામે મોત છે અને કેવા જોશમાં કર્યો છે કે 12 ને તો હું માર્યા, કેટલાને જખમી કર્યા મને ખબર નથી. કહ્યું નાફે તું મારા સામે ઉભો છે ને, તું આટલી બધી જેને કહેવાય કે ઓના સાથે બોલી રહ્યો છે, એ શિમર આગળ વધ અને નાફેના જે છે સરને કલમ કર
અને કલમ સરને કલમ કરી દેવામાં આવે છે. આ છે શહદાએ કરબલા કે જેઓ પોતાની જિંદગી કેવી રીતે હુસેન પર ફિદા કરવા માટે અને કેવી રીતે કરબલાના મેદાનમાં આવ્યા એની સૌથી મોટી ખાસિયત પોતે બયાન કરે છે. અમારી નિયત અને અમારી બસીરત જ્યાર સુધી આ બે ચીજ કમ્પ્લીટ નહીં હોય ને આ બધી રસમ લાગશે. મારું બોલવું, તમારું રોવું આ રસમના અંદર. રસમ એટલે બાપ દાદા કરી ગયા હતા, આપણે કરીએ છીએ અને આપણે ઔલાદાને આગળ વધારે છે. નિયત અને બસીરત શોહદાએ કરબલાની જિંદગીના બહુ અહેમ પૈગામ છે. ઇન્શાઅલ્લાહ કાલની મજલિસમાં આપણે આ પૈગામને આગળ વધારીશું. કોશિશ ઈ કરવાની છે, સમજવાની. બાકી આ જે અમલ કરી રહ્યા છે તો નંડેથી કરતા રહીશું અને આગળ જતા આપણે આ બચ્ચાઓને પણ શીખવાડશું. પણ અસલ જે એનો મકસદ છે, લુબે લુબાબ છે, જ્યાર સુધી નહીં સમજે આપણે જે છે શહદાએ કરબલાની સીરત અને જિંદગીને સમજી નહીં શકે ત્યાર સુધી જમાનાના ઇમામ અને એના કંપનીની જિંદગી સુધી પહોંચવાની કોશિશ નહીં કરી શકે. માટે ઇન્શાલ્લાહ કોશિશ કરીશું આ જ વાતોને આપણે આગળ વધારવાની. આજે બીજી મોહર્રમની રાત છે અને બીજી મોહર્રમ તમે વિચાર કરો કે જે કાફલો નીકળ્યો હતો કરબલા મદીને મુનવ્વરાથી, બીજી મોહર્રમનો એ દિવસ હતો કે જ્યાં ઇમામે હુસેન અલી સલાતુ વસલામ કરબલાના મેદાનમાં પહોંચે છે. વુરુદે કરબલા દુનિયાના મિંબરો ઉપરથી ઝાકીરો અને આલિમો મામુલન અને આદતન શબે દોવુમે મોહર્રમ એટલે કે આજની શબ ઇમામે મઝલુમે કરબલાનું કરબલામાં વારિત થવું, આવવું, દાખલ થવું એનો ગમ પડતા હોય છે. અઝીઝાને મોહતરમ, હુસેન જ્યારે કાફલો લઈ અને મદીનાથી નીકળ્યા અને કુફાના બારેથી એટલે કે કુફાના અંદર નતા પસાર થયા, બારેના રસ્તેથી નીકળી અને જ્યારે નજદીક હતે એક મંઝિલ બાકી હતી અને પછી કરબલા હતું. મઝલુમે કરબલા ત્યાં પોતે ઉભા રહ્યા હતા, રાત વાં પસાર કરી હતી. પહેલી મોહર્રમ આખરી મંઝિલ હતી, એના બાદ કરબલાએ મોલ્લા હતો. સવારનો વખત હતો. ઇમામ અલી સલાતો વસલામ એક લશ્કરને આવતા જોઈ છે. ખબર છે એ લશ્કર કોનું હતું? હોરનું લશ્કર હતું. મઝલુમે કરબલા જોઈ છે, અબ્બાસને બોલાવે છે, અલી અકબરને બોલાવે છે, કાસિમને બોલાવે છે, અને મોહમ્મદને બોલાવે છે, સાહબને બોલાવે છે કે જુઓ તો આ કોનું લશ્કર આવી રહ્યું છે. જનાબે અબ્બાસ લાવીને ખબર લાવે છે કે આ કુફાથી એક લશ્કર આવ્યું છે જેના સરદારનું નામ હુર છે. લશ્કર આવ્યું, ઇમામની નજર પડી કે હુર સવારી પર બેઠા છે, હુર તરસ્યા છે. બીજા લોકો તરફ નજર કરી જે લઈને લશ્કર આવ્યો તો કમસે કમ 1000થી ઓછું લશ્કર હતું. અમુક રિવાયતોમાં 1000 લખેલું છે, અમુક લિવાયતોના અંદર એનાથી ઓછી સંખ્યા બતાવી છે, એનાથી પણ ઓછી સંખ્યા બતાવી છે. 4-5 રિવાયતો છે નંબર જે હોર પહેલું લશ્કર લઈને નીકળ્યા. ઇમામની નજર પડી તમામના તમામના ચહેરા ઉપર કે ઓ કરીમ છે હુસેન ઇબ્ને અલી. આવો કરીમ મોલા, ખબર છે કે આ લશ્કર મારું કત્લ કરવા માટે આવ્યું છે. મોલાને ખબર છે કે આ લશ્કર કાલે કરબલાના મેદાનમાં તીરો વરસાવશે, કાલે મારી શહાદત બાદ આ જ લશ્કર હશે જે મારા ખૈમાઓના પર આગ લગાવશે. પણ તેમ છતાં હુસેન અબ્બાસથી કહે છે, અલી અકબરથી કહે છે કે આ લશ્કર જે આવ્યું છે તરસ્યું લાગે છે, મશકના ઢાંકણા ખોલી દીધું, બધેને પાણી પીવડાવ. હત્તા રિવાયતમાં છે કે એક સવાર સવારી પર બેઠો તો એટલો તરસ્યો હતો કે એમાં તાકાત ન હતી કે ઘોડાથી જમીન ઉપર આવે. ઇમામ હુસેન પોતે ગયા અને પોતાના હાથથી ને પાણી પીવડાવ્યું. તમે જુઓ તો ખરા કેવા કરમનો દરિયો હુસેન છે. પોતાના હાથથી ઇમામે મઝલુમે કરબલાને પાણી પીવડાવ્યું. હુસેન આઈ જ છે જે કાલે તમારી શહાદતના બાદ તમારા ખૈમાઓમાં આગ લગાડશે. તમારી શહાદત બાદ આજ લોકો હશે જે તમારા લાશા ઉપર ઘોડા દોડાવશે.
પણ તેમ છતાં હુસેનનો કરમ જોવો કે પોતાના હાથથી ઘોડે સવારને પાણી પીવું પડ્યું. અને જ્યારે બધું થઈ ગયું, મઝલૂમે કરબલા કહે છે કે સિર્ફ લશ્કરને કેમ પાણી પીવડાવ્યું, જે જાનવર સાથે આવ્યા છે લોકોની જબાન પણ તો તરસી છે, જો બારી નીકળી ગઈ છે. હુસેનનો કરમ તમે જુઓ કે જનાવરોને પણ હુસેન પાણી પીવડાવવાનો હુકમ આપે છે. હાથ જોડીને કહું છું, ફરજંદે ઝહરા, કરબલા નથી પહોંચ્યા પરંતુ જનાવરની પણ તરસ તમને બરદાસ્ત નથી. બસ મૌલા અમુક જ દિવસ પસાર થશે. અરે તમારા સાત માહિલ બેદના નંડા બચ્ચા છે, મૌલા એ લોકોની પણ આવાજ લત સલત શ્રી બલંદ હાય રે હુસેન ની મઝલૂમી. જ્યારે પાણી પીવરાવી ચૂક્યા ઇમામે મઝલૂમે કરબલા, હુર આવે છે ઇમામની ખિદમતના અંદરમાં અને આવીને કહે છે, ફરજંદે રસૂલ, ક્યાંનો ઈરાદો કર્યો છે? ઇમામે મઝલૂમે કરબલા કહે છે, હું ઈરાકમાં આગળ વધવા માંગુ છું. તમને ખબર છે રિવાયતનો બયાન છે કે ઇમામે હુસેન અલી સલાતો વસલામ નમાઝનો ટેમ હતા, નમાઝ માટે આગળ ઊભા રહી જાય છે. હુરને કહે છે, મૌલા તમારી મોજૂદગીમાં હું જે છે નમાઝ માટે આગળ ઊભો રહી જાઉં, તમે ઊભા રહી જાઓ. હુર નમાઝ ઇમામ પછવાડે પડે છે. જ્યારે નમાઝ પૂરી થાય છે, મૌલા સફરનો ઈરાદો કરે છે, જ્યારે બેસે છે ઘોડા ઉપર, હુર કહે છે, ક્યાંનો ઈરાદો છે? કે મારે ઈરાકનો ઈરાદો છે, આગળ વધવું છે. હુર આગળ વધીને ઇમામના ઘોડાની જે લગામ હતી એને પકડી લે છે. બહુ મોટી ગુસ્તાખી છે, બહુ મોટું અપમાન છે એ જમાનાના અંદરમાં કે કોઈ ઘોડે સવારના ઘોડાનો જે દોડાવવાનો જે લગામ હોય એને પકડી લી. એને પકડી લીધી ઇમામે હુસેનના ઘોડાની લગામ. કહ્યું, એ ફરજંદે ઝહરા, તમે આગળ નથી જઈ શકતા, હુકમ નથી. તો એ વખતે ઇમામે હુસેન કહે છે કે, એ હુર, તારી મા તારા ગમમાં બેસે. હુર એ વખત ઇમામ હુસેનના સામે જોઈ છે, કે છે, અગર તમારી મા ફાતિમા ઝહરા ન હોત તો હું પણ આજ બોલ બોલ, પણ તમે ફરજંદે ઝહરા છો, તમારી મા બિનતે રસૂલે ખુદા છે, હું આ શબ્દો ન બોલી શકું. એમ કહી અને ઘોડાની લગામને મૂકી દે છે. ઇમામ હુકમ આપે છે અને કાલે બીજી મોહર્રમ ઇમામ હુસેન અલી સલાતુ વસલામ લશ્કર કરબલાના મેદાનના અંદર પહોંચે. અને એ જગા ઉપર જ્યારે પહોંચે છે તો ઇમામ જે ઘોડા ઉપર સવાર હતા, ઇમામે ઘોડાને કહ્યું કે આગળ વધ, ઘોડો ઊભો રહી જાય છે. ઇમામ સાહેબ સમજે છે કે સવારી છે થાકી ગઈ છે, બીજો ઘોડો બદલે છે. બીજો ઘોડો પણ આગળ નથી ચાલતો, ઇમામ ત્રીજો ઘોડો બદલે છે. સાત સવારીના જાનવર ઇમામ બદલે છે. કેટલા? સાત. પણ કોઈ પણ રીતે કોઈ એક પણ ઘોડો એ જમીનમાં ચાલવા તૈયાર નથી થતો. ઇમામ અલી સલાતો વસલામ કહે છે, અબ્બાસ અલી અકબર, જાઓ આ જમીન જે છે એ જમીનમાં રહેવા વાળાઓને બોલાવીને આવો. એ લોકોને બોલાવવામાં આવે છે, ભેગા થાય છે, બની અસદના લોકો હોય છે. આવીને ઇમામ હુસેન ઘોડા ઉપરથી સવાલ કરે છે કે, એ બની અસદના કબીલા વાળાઓ, આ જમીનનું નામ શું છે? એક માણસ ઉભો થાય છે, કે છે, અને શત્તુલ ફુરાત કહેવામાં આવે છે. ઇમામ કે છે, ના, આનું કઈ બીજું પણ નામ છે? તે બીજો ઉભો થાય છે, કે છે, મોલા અને નઈ નવા કહેવામાં આવે છે. મોલા કે, ના, હજી કોઈ નામ છે? એક માણસ ઉભો થાય છે, કે છે, આને મોલા ગાજરિયા કહેવામાં આવે છે. કે ના, હજી કોઈ બીજું નામ છે? બની અસદ નો એક ગુડો ઉભો થાય છે, હાથોને જોડે છે, કહે છે, હા મોલા, આનું એક બીજું પણ નામ છે, કા શું કરબો બલા. આને કરબો બલા કહેવામાં આવે છે. અઝાદારો, અહીંયા ઇમામ હુસેન વાતો કરી રહ્યા છે અને એક મર્તબા મહેમિલના અંદર અમારીમાં ઊંટના અંદરમાં જનાબે ઝૈનબ બેઠેલા છે. અચાનક હવા ચાલે છે, પવન આવે છે અને મહેમિલનો જે પડદો છે ઊંચો થઈ જાય છે. કરબલાની ખાક જનાબે ઝૈનબના માથામાં આવીને પડે છે. એક મર્તબા ઝૈનબે કુબરા માથા ઉપરથી કરબલાની ખાક લીએ છે અને સૂંઘે છે, તડપી જાય છે, કહે છે, ફિઝા જાઓ અને જઈને મારા ભાઈ હુસેનને બોલાવીને આવો. એક મર્તબા જનાબે ફિઝા આવે છે, કહે છે, મોલા મોલા, જનાબે ઝૈનબ તમને બોલાવી રહ્યા છે. બસ
दारो इमाम हुसैन पहुंचे छे, कयो बहन मन याद कईरा, कयो हां भैया तुमने हु याद कईरा, का सुकाम कयो ए भैया जारे वो नंडी हती तो मार नाना रसूले खुदा किदा हता के ज़ैनब एक सफर तने करवू पड़से, ए सफर मा तू ऊंट ऊपर सवार होईस अने के जमीन ऊपर तू पुगीस, ए जमीन मा एक पवन आवशे अने ई जमीन नी माटी तारा माथा ऊपर आवशे अने जारे तू माटी ने सूंगी तो तारा माजा या हुसैन ना खून निकलो, ई माटी मा तारा भाई ना खून नी खुशबू आवशे, ए ज़ैनब समझी लेजे ए जमीन नु नाम करबो बला हसे, ए भाई अरे आपने जल्दी थी आ जमीन मुकी दिए, अरे आ जमीन माथे तुम्हारा लोई नी खुशबू अजरकुम अल्लाह। इमाम मजलूम करबला एक मर्तबा पाछा बनी असद पाछे आवे छे, ए बनी असद ना लोको मने आ जमीन खरीद भी छे कीमत क्योवानी। इमाम हुसैन जारे कीमत पूछे छे तो बाछे ने कीमत बतावे छे, इमाम के जे ठीक छे आ कीमत तमने अदा करी लो अने अदा करवा बाद आ जमीन पण हूं तमने आपी दो हिबा करी दो, पण अमुक शर्तो छे। एमानी एक शरत ई छे जो हुसैन केवी रीते याद राखे छे, अमुक शरतो छे जो मौला भूलता नथी, अमुक जगह ऊपर तमने मने कयामत सुधी आवनार शियाओ ने याद कर्या छे, के मारी शरत एक ई छे के अमारी जरिया कब्रो बनी जाए अने दूर दूर थी अमारी कब्रो नी जियारत करवा माटे आ जमीन ऊपर आवे, ए बनी असद ना लोको त्रण दिवस सुधी लोका ने मेहमान राखजे। પછી બીજી વસિયત કરે છે, બની અસદના જેટલા જવાન હતા બુઝુર્ગ હતા પાસુમાં બાજુમાં બેસાડે છે કે એ બની અસદના જવાનો બુઝુર્ગો, કાલે અહીંયા જંગ થવાની છે અમુક દિવસો પછી, યાદ રાખજો કે આ ઈ જમીન છે કે જે જગા ઉપર અમારા લાશા બેગોરો કફન ફેંકવામાં આવ્યા છે, તમારાથી રસૂલનો નવાસો હાથ જોડે છે, કેવી રીતના ઇમામ હુસૈન ની મઝલૂમ ઇચકા નબી નો નવાસો તમારા સામે હાથ જોડીને વસિયત કરે છે, જ્યારે લશ્કર અમારા લાશાઓને ફેંકીને હાયલા જાય તમે અમારા લાશાઓ દફન કરી દીધી, હુસૈન ને દફન થવાની કેટલી તમન્ના હતી ભાઈઓ, જેનો શરિયત ના અંદર માં આવ્યું કે દફન કરો કાફિર નો પણ લાશો પડ્યો હોય, અહીંયા ફરજંદે ઝારા મુસલમાનો થી દફન થવાની વસિયત કરી, કયું બની અસદ ની ઓરતો ને બોલાવવામાં આવી, અઝાદારો બની અસદ ની ઓરતો આવી, કહ્યું અગર તમારા ધણી તમારા બુઝુર્ગો બીક ના માર્યા અગર અમારા લાશાઓને દફન ન કરે, કેટલી મજલૂમી કેટલા હદથી છે, એ ઓરતો બની અસદની હું તમારા સામે ફરજંદે રસૂલ કહી રહ્યો છું, અગર ધણી દફન ન કરે તો એ તમે ઓરતો બની અસદની તમે આવી અમારા લાશાઓને દફન કરજો, પણ હા આઝાદારો એનાથી પણ વધારે મજલૂમી માં અમે હુસૈનની જો, અને મજલિસ તમામ થઈ ગઈ, અગર બુઝુર્ગો દફન ન કરે જવાનો દફન ન કરે ઓરતો દફન ન કરે ફરજંદે રસૂલ નંડા નંડા બની અસદના બચ્ચાઓને ભેગા કરે છે, એ બની અસદના બચ્ચાઓ આવો અગર તમારા મા બાપ દફન ન કરે અમારા લાશાઓ બેગોરો કફન હોય, એ બચ્ચાઓ રમતા રમતા અરે મોટી ખાક કરબલાની ઉપાડી અમારા બેગોરો કફન લાશાઓના ઉપર રેખી, કાશ એક મોટી ظلموا حسین